नमस्कार दरेक विद्यार्थी मित्रों, आजना विडिया लेक्चर में स्वागत है। लास्ट विडिया लेक्चर एक्टिव वॉइस पेसिव वॉइस आपणे पार्ट 9 अने 10 छेले 10मा भाग में सादा भूतकाळना એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસના વાક્યનું રૂપાંતર કરવા માટે આપણે શીખાતા આપણે જોયું હતું કે સાદા ભૂતકાળની વિધાન ક્રિયા દર્શાવતી એક્ટિવ વાક્ય રચનામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે, જ્યારે એમની પેસિવ વાક્ય રચનામાં વોઝવેર તેમજ ભૂતકૃદંત આવે, એમની એટલે કે સાદા ભૂતકાળની નકાર અને પ્રશ્નાર્થ એક્ટિવ વાક્ય રચનામાં ડીડ તેમજ મૂળરૂપ આવે અને પેસિવ તો તમામમાં વોઝવેર પ્લસ ભૂતકૃદંત આવે। તો આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, સિમ્પલ મોડલ ઓક્ઝિલરિયસ એટલે કે સાદા સહાયક ક્રિયાપદો, એમના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસના વાક્યનું આપણે અભ્યાસ કરીએ અને શીખીએ। તો ચાલો આપણે એમની સૌપ્રથમ નોંધ લખીએ। નોંધ, સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ મોડલ ઓક્ઝિલરિયસ એટલે કે સાદા સહાયક ક્રિયાપદ, આ બંને કાળની એક્ટિવ વાક્ય રચનાની ખબર કેમ પડી? આમ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એને સાદા સહાયક ક્રિયાપદ પણ કહેવામાં આવે। લેટિન ઇંગ્લિશ મુજબ માત્ર બે જ ટેન્સ દર્શાવવામાં આવ્યો છે, ભૂતકાળ અને વર્તમાનકાળ। ઘણા બધા લેખકો અને જે શિક્ષણવિદો છે એમને સિમ્પલ ફ્યુચર ટેન્સને સાદો ભવિષ્યકાળને સાદા સહાયક ક્રિયાપદ બે એક જ ગણે છે। તો આપણે સૌપ્રથમ જોઈએ કે જો વાક્યમાં સેલ અથવા વેલ તેમજ મૂળરૂપ આપેલ હોય તો તેવા વાક્યને સાદા ભવિષ્યકાળનું એક્ટિવ વાક્ય કહેવાય, અને જો વાક્યમાં સેલ વેલ સિવાયના સહાયક ક્રિયાપદ એટલે કે કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, મસ્ટ, ઓક્ટ, આ જો સહાયક ક્રિયાપદ આપેલા હોય તો આપણે એને સિમ્પલ મોડલ ઓક્ઝિલરિયસ કહીએ। તો ચાલો આપણે નોંધ લખીએ, જો વાક્યમાં સેલ અથવા વિલ તેમજ મૂળરૂપ આપેલ હોય તો તેની શું લખું? જો વાક્યમાં સેલ વિલ તેમજ મૂળરૂપ આપેલ હોય તો તેને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સનું એક્ટિવ વાક્ય કહેવામાં આવે છે અને શું લખું? ફરી એક વખત જોઈએ, જો વાક્યમાં સેલ વિલ તેમજ મૂળરૂપ આપેલ હોય તો તેને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનું એક્ટિવ વાક્ય, કેવું વાક્ય? એક્ટિવ વાક્ય કહેવામાં આવે છે। અને જો મોડલ તેમજ મૂળરૂપ આપેલ હોય
એટલે કે મોડલ એટલે કે સેલ અથવા વ્હીલ સિવાયના મોડલ. આમ તો સેલ વ્હીલ એ પણ મોડલ એટલે સહાયક ક્રિયાપદ જ છે, પણ સેલ વ્હીલ મોડલવાળા વાક્યને આપણે સાદો ભવિષ્યકાળ તરીકે ઓળખીએ છીએ, અને સેલ વ્હીલ સિવાયના જે મોડલ છે, જે સહાયક ક્રિયાપદો છે, એ વાક્યોને આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીયર્સ યાને કે હેલ્પિંગ વર્બ્સ એટલે કે મદદરૂપ ક્રિયાપદવાળું વાક્ય કહેવામાં આવે છે. એટલે કે જો મોડલ તેમજ મૂળરૂપ આપેલ હોય તો આપે મોડલ તેમજ મૂળરૂપ આપેલ હોય તો તેવા વાક્યની સિમ્પલ મોડલ ઓક્ઝિલરીયસનું એક્ટિવ વાક્ય કહેવામાં આવે છે. અને બંનેનું પેસિવ કરતી વખતે પીવી એટલે પેસિવ વોઇસ, પેસિવ કરતી વખતે બી તેમજ બી, આપણે જોઈ ગયા કે ટુ બીના રૂપ ઇંગ્લિશમાં કુલાટ છે, એમ ઇઝ આર વોઝ વેર બી બીંગ અને બીન, એટલે બી તેમજ ભૂતકૃદંત મૂકવામાં આવે છે. જો ફરી એક વખત આપણે નોટ યાની કે નોંધનો અભ્યાસ કરીએ, એ ખૂબ મહત્વની છે. જો વાક્યમાં સેલ વ્હીલ તેમજ મૂળરૂપ આપેલ હોય તો તેને સિમ્પલ ફ્યુચર ટેન્સનું એક્ટિવ વાક્ય કહેવામાં આવે છે, અને જો મોડલ તેમજ મૂળરૂપ આપેલ હોય તો તેવા વાક્યને સિમ્પલ મોડલ ઓક્ઝિલરીયસનું એક્ટિવ વાક્ય કહેવામાં આવે છે. આ બંનેનું પેસિવ કરતી વખતે બી તેમજ ભૂતકૃદંત મૂકવામાં આવે છે. તો ચાલો આપણે એમની વાક્યરચનાનો અને તેમના એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે વિધાન વાક્યરચના લખીએ. સૌપ્રથમ આપણે કઈ વાક્યરચના લખશું? વિધાન વાક્યરચના. તો વિધાન વાક્યરચનામાં શું આવશે? એક્ટિવ. એક્ટિવમાં વિધાન વાક્ય રચના એમાં આપણે એક્ટિવ લખીએ. એક્ટિવમાં કર્તા પ્લસ સેલ અથવા વ્હીલ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તા, સેલ, વ્હીલ, મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ, આ વિધાન એક્ટિવ વાક્ય રચના થઈ. જો સેલ વ્હીલ હોય તો એને સિમ્પલ ફ્યુચર ટેન્સનું એક્ટિવ વાક્ય કહેશું, અને સેલ વ્હીલ સિવાયના મોડલ આપેલા હોય, કેન, કુડ, મે, માઇટ, તો એને સિમ્પલ મોડલ ઓક્ઝિલરીયસનું એક્ટિવ વાક્ય કહેવાય. બંનેનું પેસિવ કરવા માટે બી જ આવે. આપણે તો અત્યારે હું ભવિષ્યકાળની જ વાક્ય રચના લખાવીશ, પણ મોડલમાં કેન, કુડ હોય કે મે માઇટ હોય તો એના જેવી જ રચના અને એની એ રીતે જ પેસિવ થશે. તો એની પેસિવ રચનામાં શું આવે? તો કે સૌ પ્રથમ કર, પછી સેલ વ્હીલ પ્લસ બી, પેસિવ કરવા માટે ખાસ બી, પ્લસ ભૂતકૃદન, ટૂંકમાં આપણે ભૂકૃ લખશું, પ્લસ બાય કરતાની કર્મ વિભક્તિ, બી એટલે વિભક્તિ અને અન્ય શબ્દ. શું લખ્યું પેસિવમાં? કર્મ, સેલ વ્હીલ, બી, ભૂતકૃદંત, બાય કર્તાની કર્મ વિભક્તિ અને અન્ય શબ્દ.
બીજી એક આપણે ખાસ અગત્યની નોંધ જોઈ લઈએ, સેલ્વિલ સહાયક ક્રિયાપદ છે એનો યુઝ એ કેવી રીતે વપરાય? તો કે પ્રથમ પુરુષ એકવચન અને પ્રથમ પુરુષ બહુવચન હોય તો એમની સાથે સેલ વપરાય છે અને બાકી બધા સાથે વિલ વપરાય છે. આવું જનરલ સામાન્ય રૂલ્સ છે, પણ ખરેખર તો એવો રૂલ્સ છે કે જ્યારે તમે ભવિષ્યમાં નિશ્ચિતપણું દર્શાવતા હોય ત્યારે તમે કોઈ પણ પુરુષ સાથે સેલ વાપરી શકો. તમને ઘણી વખત ઇંગ્લિશમાં હી સી ઇટ સાથે પણ સેલ વાપરેલું જોવા મળશે. તો એવા વાક્યમાં એ વાક્ય એવું કહેવા માગતું હોય કે ભવિષ્યમાં આ ક્રિયા ચોક્કસ થવાની છે. જ્યારે ભવિષ્યની સામાન્ય કે અનિશ્ચિત ક્રિયાઓ હોય ત્યારે જનરલી વિલ વપરાય છે. એટલા માટે બધા આપણે લોકો બધા પુરુષ સાથે વિલ વાપરીએ છીએ એટલે ચાલે છે. પણ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન, હું જ બોલવાનો છું, મારી નિશ્ચિતતા હોય તો જ હું એ તમને કહું, નહીંતર એ કહું નહીં. એટલે કે પ્રથમ પુરુષમાં નિશ્ચિતતા ચોક્કસતા વધુ હોવાને કારણે સેલ વધારે વપરાય છે. જ્યારે વિલ છે એ ભવિષ્યની સામાન્ય માટે વપરાય. એટલે આપણે આઈ અને બી હોય તો એમની સાથે સેલ મૂકવાનું, જ્યારે બાકીના બધા પુરુષ સાથે વિલ મૂકવાનું. તેમ છતાં તમે આઈ અને બી સાથે પણ વિલ મૂકો તો ચાલશે. તો આપણે એમનું એક એક્ઝામ્પલ જોઈએ. હી વિલ રાઇટ letters tomorrow. He will write letters tomorrow. સાદા ભવિષ્યકાળનું વિધાન એક્ટિવ વાક્ય દીવું. હવે એનું પેસિવ કરું તો અહીંયા કર્મ શું છે? Letters. તો letters ક્યાં લખવાનું? આગળ. ફર્સ્ટ વર્ડ હંમેશા કેવો આવશે? કેપિટલ. આ યાદ રાખવાનું, ભૂલવાનું નહીં. સેન્ટેન્સ પૂર્ણ થાય પછી ફૂલ સ્ટોપ મૂકવાનું. એટલે લેટર્સ આગળ, પછી વિલ નું વિલ. પેસિવ કરવા માટે ટુ બી નું રૂપ શું આવ્યું? બી. ટુ બી નું રૂપ બી છે, ઓ વિલ ને વિલ તો મોડલ છે. પછી રાઇટ છે, એનું ભૂતપૂર્વ શું થશે? રિટર્ન. એટલે લેટર્સ વિલ બી રિટર્ન. ઈ છે, એનું શું થશે? બાય હિમ. ટુમોરો નું ટુમોરો. શું બહેનો? લેટર્સ વિલ બી રિટર્ન બાય હિમ ટુમોરો. આમની નકાર, આપણે હવે નકાર વાક્ય રચના લખીએ. તો નકાર વાક્ય રચનામાં શું આવશે? નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચનામાં એક્ટિવ, એક્ટિવમાં કરતા પ્લસ સેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નકાર વાક્ય રચના એમાં એક્ટિવમાં કરતા, સેલ, વિલ, નોટ, મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે એની પેસિવ વાક્ય રચના, તો પેસિવમાં કર્મ પ્લસ સેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ ભૂતકૃદન પ્લસ બાય કર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દ. ફરી એકવાર નકાર એક્ટિવ વાક્ય રચના, કર્તા, સેલ્વિલ, નોટ, મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ. પેસિવમાં શું આવશે? તો કર્મ છે, સ્ટાર્ટ એટલે કે શરૂઆતમાં આવશે. સેલ અથવા વિલ, નોટ. ખાસ અગત્યનું, ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. બી ટુ બીનું રૂપ હંમેશા ભૂતકૃદંતની આગળ મૂકવાનું અને નોટ પછી. કોઈ પણ ટુ બીનું રૂપ હંમેશા પેસિવ વોઇસમાં ભૂતકૃદંતની આગળ તરત જ આવે. એટલે અહીંયા બી મૂકવાનું નથી, એ આપણે નોટ કરશું, નોંધશું. બી ક્યાં આવશે? ભૂતકૃદંતની આગળ. એટલે કે આ મૂળરૂપનું ભૂતકૃદંત, આ જે શરૂઆતમાં કરતા છે એનું બાય કરતાની કર્મ વિભક્તિ અને અન્ય શબ્દ. હું બાય કરતાની કર્મ વિભક્તિ શું કામ લખું છું?
બાય કરતા શા માટે નથી લખતો? તો અહીંયા મેં બાય લખ્યું અને હિમ, હિમને કરતા વિભક્તિ ન કહેવાય, હિમને કર્મ વિભક્તિ કહેવાય. પણ કોની કર્મ વિભક્તિ થઈ છે? હિની કર્મ વિભક્તિ થઈ છે. તો હી એકચ્યુઅલી ખરેખર શું છે? સબ્જેક્ટ કરતા છે, એટલા માટે અહીંયા ખરેખર બાય કરતાની કર્મ વિભક્તિ લખાય. ખાલી બાય કર્મ વિભક્તિ લખું તો ચાલે, પણ તમને સમજાય એટલા માટે મેં અહીંયા બાય કરતાની કર્મ વિભક્તિ કર્યું છે, બરાબર. અને આમેય કરતા વિભક્તિની આગળ સામાન્ય રીતે પ્રિપોઝિશન બહુ ઓછા હોય છે. એમનું એક્ઝામ્પલ, તો આ જ વાક્યને આપણે નકારમાં ફેરવીએ તો આ રીતે થશે, હી વિલ નોટ રાઇટ લેટર્સ ટુમોરો, તે આવતીકાલે પત્રો લખશે નહીં. હી વિલ નોટ રાઇટ લેટર્સ ટુમોરો. હવે આનું પેસિવ કરવું હોય તો શું થશે? લેટર્સ વિલ નોટ બી, લેટર્સ વિલ નોટ બી રિટર્ન બાય હિમ ટુમોરો. લેટર્સ વિલ નોટ બી રિટર્ન બાય હિમ ટુમોરો. તો અહીંયા પણ બી પેસિવમાં નોટ પછી આવ્યું, એ નોંધશું. હવે આપણે એમની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્ય રચના અહીંયા લખું છું, પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં એક્ટિવ, એક્ટિવમાં શું આવશે? શરૂઆતમાં સેલ અથવા વિલ, શરૂઆતમાં શું આવશે? સેલ અથવા વિલ, પ્લસ કર્તા, પ્લસ મૂળરૂપ, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દ, પ્લસ ક્વેશ્ચન માર્ક. ફરી એક વખત, સેલ વિલ, કર્તા, મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. પેસિવ રચના, તો પેસિવમાં શું થશે? સેલ અથવા વિલ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ભૂતકૃદન પ્લસ બાય કરતાની કર્મ વિભક્તિ. પ્લસ અન્ય શબ્દ. પ્લસ ક્વેશ્ચન માર્ક. ફરી એકવાર લખું છું, સેલ વિલ, કર્મ, બી, ભૂતકૃદન, બાય કરતાની કર્મ વિભક્તિ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. આપણે એમનું એક્ઝામ્પલ લખીએ. ત્રીજું એક્ઝામ્પલ શું આવશે? વિલ હી રાઇટ લેટર્સ ટુમોરો ક્વેશ્ચન માર્ક, તે આવતીકાલે પત્રો લખશે. તો એમનું પેસિવ કરવું હોય તો શું થશે? વિલ, પછી કર્મ શું છે? લેટર્સ. પેસિવ કરવા માટે બી, રાઇટનું ભૂતકૃદાન રિટર્ન, ઈ છે એનું શું થશે? બાય હિમ ટુમોરો. ક્વેશ્ચન માર્ક. તો આ પ્રશ્નાર્થ વાક્ય રચના હતી. હવે આપણે WH વાળા પ્રશ્નાર્થ વાક્યમાં જોઈએ તો ઉની વાક્ય રચના જોઈએ, વાળી વાક્ય રચના. વાળી વાક્ય રચના, તો વાળી વાક્ય રચનામાં શું આપેલું હોતું નથી? શું દૂર થઈ જાય છે? શું રિમૂવ થાય છે? સબ્જેક્ટ કરતા. તો જે વિધાન વાક્ય રચના છે આપણી, આ વિધાન વાક્ય રચના, એ વિધાન વાક્યમાં અહીંયા આપણે ઉ લખી નાખી. ક્યાં? તો હું બોલું છું, લખતો નથી, ડાયરેક્ટ એક્ઝામ્પલ લઈશ. હુ પ્લસ સેલ વિલ પ્લસ મૂળરૂપ
प्लस कर्म प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क। फरी नोट करीने लखवी हो तो लखी सको, हु प्लस सेल विल प्लस मूल रूप प्लस कर्म प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क। हवे एमनी पेशी वाक्य रचना बनावी हो तो शू थाय, तो के बाय होम सेल विल प्लस बी प्लस भूतकृदंत प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क। फरी बोलू छू, ऊनी पेशी वाक्य रचना फरी सांभजो, बाय होम प्लस सेल विल प्लस कर्म प्लस बी प्लस भूतकृदंत प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क। फरी एक वक्त बोलू छू, ध्यान रखो, हू वाला वाक्य नी पेसिव वाक्य रचना बाय होम प्लस सेल विल प्लस कर्म प्लस बी प्लस उत्क्रुदंत प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क। जो एक्जाम्पल लखू छू, जो आने ज हूमा फेरवू तो के हू विल राइट लेटर्स टुमोरो, શું થયું એનું ગુજરાતી, આવતીકાલે કોણ પત્રો લખશે, તો આનું પેસિવ કરવું હોય તો બાય હુમ થઈ જશે, શું થશે બાય હુમ, પછી આ સહાયક ક્રિયાપદ વિલ, કર્મ શું છે લેટર્સ, પેસિવ કરવા માટે ટુ બીનું રૂપ શું આવશે બી, પછી રાઇટનું ભૂતકૃદંત રિટર્ન ટુમોરો, બાય હોમ વિલ લેટર્સ બી રિટર્ન ટુમોરો। હવે આપણે વોટવાળું એક્ઝામ્પલ લખીએ, એટલે કે વોટવાળી વાક્ય રચનાનું એક્ઝામ્પલ, વોટવાળી વાક્ય રચનાનું એક્ઝામ્પલ બરાબર, વાક્ય રચના હું લખતો નથી, વોટવાળી વાક્ય રચનામાં શું ન હોય, કર્મ હોતું નથી, તો આપણે એમનું એક્ઝામ્પલ જોઈએ, વોટ સેલ વિલ, એટલે આપણે એક્ઝામ્પલ જ લખીએ, વોટ વિલ, વોટ વિલ હી રાઇટ ટુમોરો, આપણે એમનું શું એક્ઝામ્પલ લખ્યું, કર્મ નથી હોતું, એટલે વોટ વિલ હી રાઇટ ટુમોરો, કર્મ શું નીકળી ગયું, લેટર્સ નીકળી ગયું, વોટથી પ્રશ્ન પૂછીએ તો કર્મ નીકળી જાય, આમનું ગુજરાતી થાય તે આવતીકાલે શું લખશે, હમણાં પેશીઓનું ગુજરાતી થાય તેના દ્વારા આવતીકાલે શું લખાશે, તો આનું પેશીઓ બનાવવું હોય તો શું થશે વોટ વિલ, આમાં કર્મ હોતું નથી એટલે સીધું ટુ બીનું રૂપ શું આવશે બી, વોટ વિલ બી રાઇટ છે એનું ઉત્કૃદંત રિટર્ન, હી છે એનું શું થશે બાય હિમ, એટલે વોટ વિલ બી રિટર્ન બાય હિમ ટુમોરો। ત્યાર પછી આપણે ડબલ્યુ એચ એટલે કે વહેન વહેર વાય આવની વાક્ય રચના બનાવી હોય તો બની શકે, તો ચાલો આપણે આવનું એક્ઝામ્પલ લઈએ, તો હાઉ વિલ હી રાઇટ, હાઉ વિલ હી રાઇટ લેટર્સ ટુમોરો, હાઉ વિલ હી રાઇટ લેટર્સ ટુમોરો, જેમનું ગુજરાતી થાય તે આવતીકાલે કેવી રીતે પત્રો લખશે, એમની પેસિવ રચના બનાવી હોય તો આ રીતે થશે, હાઉ વિલ લેટર્સ બી, હાઉ વિલ લેટર્સ બી રિટર્ન by him tomorrow,
How will letters be written by him tomorrow? હવે આપણે શીખી ગયા છીએ હાઉ મેની, હાઉ મચ અને ઉઝવાળા વાક્યમાં એક્ટિવમાં સામાન્ય રીતે કર્મ એના પછી હોય છે અને પેસિવમાં પણ કર્મ એના પછી હોય છે. અહીંયા આપણે લેટર્સ ગણી શકાય એવું નામ છે એટલે હાઉ મેનીથી વાક્ય બનશે. તો આપણે એમનું એક્ઝામ્પલ જોઈએ. હાઉ મેની લેટર્સ વિલ he, how many letters will he write tomorrow? How many letters will he write tomorrow? એમનું ટ્રાન્સલેશન એટલે ગુજરાતી શું થશે કે તે આવતીકાલે કેટલા પત્રો લખશે. એમના પેસિવનું ગુજરાતી થાય તેના દ્વારા આવતીકાલે કેટલા પત્રો લખાશે. તો એમનું પેસિવ કરવું હોય તો હાઉ મેનીનું હાઉ મેની. કર્મ બંનેમાં એક્ટિવમાં અને પેસિવમાં એમના પછી જ રહે છે એટલે લેટર્સનું લેટર્સ, વિલનું વિલ. હવે કર્મ તો અહીંયા બાય હિમ ટુમો સિમ્પલ મોડેલ. આપણને એક વાક્ય સાત વાક્ય બન્યા, કેટલા સાત. એવી જ રીતે તમારે સાત સિંગ સોંગ્સ સન્ડે. રુદન શું થશે? સેંગ સંગ.